हेलो नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त सामाजिक विज्ञान में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत। बाळको आज आप धोरण नौ में पाठ पहलो भारत में ब्रिटिश सत्ता उदय एना विषे भणवाना छे। आगळना लेक्चर नी अंदर बाळको आपणे जोयुं हतुं के भारत में ब्रिटिश सत्ता उदय केवी रीते थाय छे एनी प्रस्तावना अने भारत आववानो जड़मार्ग शोधवाना प्रयासों, सौ प्रथम प्रयास करना एमां सफल थनार कोण। बाळको थोड़ू घणु आपणे रिविजन करी लईए कि भाई भारत में ब्रिटिश सत्तानो उदय थवानुं मुख्य कारण हतुं के यूरोपना देशोनी अंदर भारतनी अमुक चीज वस्तुओ मरी मसाला, गोळी, तेजाना, मलमल वगैरे वस्तुओनी निकास थती हती। हवे आ भारत अने यूरोप वच्चेना वेपार मार्गनी अंदर मुख्य तुर्कस्तान में आवेलू मुख्य केन्द्र स्थान में हतुं इस्तंबूल एटले कॉन्स्टेंटिनोपल, जे 1453 अंदर तुर्क मुस्लिमों जीती ले छे। एटले भारत आववानो जे मार्ग हतो ए बंद थयो अने आथी यूरोपवासीओ माटे नवो जळमार्ग शोधवो खूब ज आवश्यक हतो। એટલા માટે અને યુરોપના લોકોને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં। હવે આ આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ભાઈ શું કામ એને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। બીજો પોઈન્ટ હતો બાળકો ભારત આવવાના જળમાર્ગની શોધ। પ્રિન્સ હેનરીની મદદથી બાળકો સૌ પ્રથમ આર્થિક મદદથી ભારત આવવાના જળમાર્ગ શોધવાના ઘણા બધા સાહસવીરોએ પ્રયત્નો કર્યા। એમાંનો સૌ પ્રથમ બાર્થોલોમ્યુ ડાઇઝ, જેણે કેપ ઓફ હોપ ગુડ ભૂસીની શોધ કરી। ત્યાર પછી બાળકો 1492 અંદર ક્રિસ્ટોફર કોલંબસ નામનો વ્યક્તિ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કરે છે, પરંતુ અમુક આકસ્મિક કારણો અને સંજોગોને હિસાબે તે ભારત આવતો નથી પરંતુ અમેરિકા જઈ ચડે છે, જે હાલનું વેસ્ટ ઇન્ડિઝ છે ત્યાં, અને પોતે જીવ્યો ત્યાં સુધી પોતે ભારત આવવાનો જળમાર્ગનો શોધક માનતો રહ્યો। પરંતુ બાળકો આ ક્રિસ્ટોફર કોલંબસે જે પ્રદેશની શોધ કરી હતી એ નવો જ પ્રદેશ હતો, પરંતુ ક્રિસ્ટોફર કોલંબસને બાળકો એવું હતું કે મેં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી નાખી, પરંતુ બાળકો એને નથી ખબર કે મેં અમેરિકા ખંડની શોધ કરી। પણ અમેરિકા ખંડ એવું નામ અમેરિગો વેસ્પુચીના નામ ઉપરથી પડે છે। ત્યાર પછી બાળકો 1498 અંદર 22મી મે 1498ના રોજ વાસ્કોથી ગામા ભારતનો જળમાર્ગ શોધવા માટે નીકળે છે, અને ભારતનો જળમાર્ગ શોધનાર જો કોઈ વ્યક્તિ હોય તે હતો વાસ્કોથી ગામા। કાલિકટ બંદરે આવે છે સૌ પ્રથમ, ત્યાંનો રાજા સામુદ્રિક એનું બીજું નામ જામોરી એને ત્યાં વેપાર કરવાની છૂટ આપે છે। એટલે બાળકો ભારતનો જળમાર્ગ શોધવાનો સૌ પ્રથમ પ્રયાસ કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ તો ક્રિસ્ટોફર કોલંબસ, પરંતુ ભારતનો જળમાર્ગ શોધનાર વ્યક્તિ તો આવશે વાસ્કોથી ગામા। ત્યાર પછીનો બાળકો પોઈન્ટ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। બાળકો વાસ્કોથી ગામા એ પોર્ટુગલનો હતો, પોર્ટુગીઝ હતો। એટલે જુઓ ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ સૌ પ્રથમ કઈ પ્રજા આવી તો કે ભાઈ પોર્ટુગીઝ પ્રજા આવી। હા, ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ સૌ પ્રથમ પ્રજા કઈ આવી તો પોર્ટુગીઝ। બાળકો યાદ રાખજો કે ભારતમાં આવનારી સૌ પ્રથમ પ્રજા પોર્ટુગીઝો, અને ભારતમાંથી અંતે જનારી કોઈ પણ પ્રજા હોય તે પોર્ટુગીઝો હતા। પોર્ટુગીઝોનું બીજું નામ હતું બાળકો ફિરંગીઓ। હા, છેલ્લે તમને ખબર હોય તો ધોરણ આપણે 8માં પણ થોડું ઘણું શીખી ગયા કે 1962 અંદર અંતે દીવ દમણ ને ગોવા, એમાં ગોવા આઝાદ થાય છે અને અંતે પોર્ટુગીઝો ભારત છોડીને જતા રહે છે। એટલે ભારત આવનારી પ્રથમ પ્રજા હોય તો એ હતા પોર્ટુગીઝો। આ પોર્ટુગીઝોના 100 વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે દીવ દમણ ગોવા મલાયકા અને કોચી વગેરે ઉપર નિયંત્રણ લઈ લીધું। આ જે પોર્ટુગીઝ લોકો હતા એ ભારત આવ્યા બાદ એને 100 વર્ષના શાસનમાં દીવ દમણ ગોવા
મલાઈકાને કોચ્યું પણ એને સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધું. હવે બાળકો, આ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી એનાથી અન્ય પ્રજા પણ પ્રેરિત થઈ, આકર્ષાય કે ભાઈ અમે લોકો પણ ભારતમાં વેપાર કરવા જઈએ. તો એનાથી આ પોર્ટુગીઝોના વેપારથી અથવા ભારતમાં વેપાર કરવાથી અન્ય પ્રજા આકર્ષાય. એમાંની પ્રથમ પ્રજા જો કોઈ હોય તો એ હતા હોલેન્ડના ડચ, એનું બીજું નામ વલંદાઓ આવ્યા. હા, અને ત્યાર પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી. જુઓ બાળકો, ભારતમાં આવનારી પ્રથમ પ્રજા તો પોર્ટુગીઝો, અને ભારતમાંથી અંતે જનારી જો કોઈ પ્રજા હોય એ પણ પોર્ટુગીઝો. હવે આ પોર્ટુગીઝો ભારતમાં વેપાર કરવા અર્થે આવ્યા એનાથી અન્ય પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આકર્ષાય. એ આકર્ષાય અને એના પછી પોર્ટુગીઝો પછી આવનારી પ્રજા હતી બાળકો હોલેન્ડના ડચ લોકો, જેનું બીજું નામ છે વલંદાઓ. એના પછી ડેનમાર્કની જે ડેનિશ પ્રજા હતી એ પણ ભારતમાં વેપાર કરવા અર્થે આવે છે. આગળ બાળકો, હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એવું બાળકો તમે નામ સાંભળ્યું છે, એક વાક્યમાં પૂછાઈ શકે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના શું કામે થઈ? તો કે ભાઈ વેપાર, યુરોપના લોકો અથવા ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે. જો ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથેના વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. શું કામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે? તો કે ભાઈ ઇંગ્લેન્ડના વેપારીઓ હતા એ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. બાળકો, બ્રિટિશરો અંગ્રેજો જે હતા એ ભારતમાં સૌપ્રથમ વેપાર કરવા માટે જ આવે છે, સ્થાયી થવા માટે આવતા નથી. સૌપ્રથમ તો એને વેપાર કરવા માટેનો મકસદ હોય છે. આગળ, ઈસવીસન 1600માં બાળકો ખાસ યાદ રાખજો, 1600માં ઇંગ્લેન્ડની રાણી હતી એલિઝાબેથ. કોણ હતી એલિઝા? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વ દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી. જુઓ બાળકો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ હતી, ત્યાંની રાણી હતી એલિઝાબેથ. એણે 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે પૂર્વના દેશો છે એની સાથે વેપાર કરવાની છૂટ આપી. હવે વેપાર કરવાની છૂટ આપી એટલે બાળકો તમે સમજી શકો કે પહેલું અંગ્રેજ વહાણ, પ્રથમ અંગ્રેજ કપ્તાન કોણ હતો? તો કે વિલિયમ હોકિન્સ. નામ યાદ રાખજો, 1608ની અંદર ગુજરાતમાં આવનારો સૌપ્રથમ અંગ્રેજ થશે ને, અને ભારતમાં આવનારો સૌપ્રથમ અંગ્રેજ વહાણ વિલિયમ હોકિન્સ. સુરત બંદરે આવે છે. ક્યાં બંદરે આવે છે? સુરત બંદર. 1608માં વિલિયમ હોકિંગ સુરત આવે છે. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે વેપાર કરવાની છૂટ મળતી નહોતી, કારણ કે આપણને ખબર હતી કે અહીંયા એ લોકોએ શું કર્યું હતું, ફિરંગીઓ પોર્ટુગીઝોએ. એટલે ગુજરાતની અંદર આવનારો પ્રથમ અંગ્રેજ 1608માં વિલિયમ હોકિંગ્સ, ભારતમાં પ્રથમ આવનારો અંગ્રેજ વહાણ કોણ આવ્યો હતો? 1608માં વિલિયમ હોકિંગ્સ. ક્યાં આવે છે? સુરત બંદરે. વેપાર કરવાની શું છૂટ મળતી નથી? શું કામે? કે ફિરંગીઓનું વર્ચસ્વ અને વિરોધને કારણે છૂટ મળતી નથી. ત્યાર પછી બાળકો બીજું નામ, 1613માં સર ટોમસ રો, યાદ રાખજો. જહાંગીર પાસેથી, કોની પાસેથી? જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવે છે. હે બાળકો, જો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો સૌપ્રથમ પ્રયાસ કરનાર વ્યક્તિ તો કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસ, પણ એમાં સફળ થનાર વાસ્કો દિગામા. એવી રીતે અંગ્રેજો તરફથી ભારત આવનારો પ્રથમ કેપ્ટન 1608માં વિલિયમ હોકિંગ સુરત આવે છે, પરંતુ વેપાર કરવાની છૂટ મળતી નથી. એના પછી 1613ની અંદર બાળકો સર ટોમસ રો આવે છે, અને એ જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવે છે. ખાસ યાદ રાખજો,
કોણે પરવાનગી આપી? જહાંગીરે. કોણે મેળવી? સર ટોમસ રોય. પણ પ્રથમ અંગ્રેજ આવનાર વિલિયમ હોકિંગ 1608. ક્લિયર અહીંયા સુધી બાળકો? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ કોઠી સ્થાપી. એટલે તમને એવું પૂછાય એમસીક્યુ ભાઈ કે પ્રથમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી ક્યાં સ્થપાઈ? તો કે સુરતમાં. ક્યારે સ્થપાણી? 1613. કોના દ્વારા? સર ટોમસ રો દ્વારા. કોણે વેપાર કરવાની છૂટ આપી? જહાંગીરે. ઓકે બાળકો, શરૂઆતમાં કંપનીએ સુરત, ભરૂચ અને અમદાવાદમાં કોઠીઓ સ્થાપી. શરૂઆતના ગાળાની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરત, ભરૂચ અને અમદાવાદમાં કોઠીઓ સ્થાપી. ત્યાર પછી લોકો બાળકો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધ્યા. ત્યાં એમણે મછલીપટ્ટમ, એટલે હાલનું બાળકો આંધ્રપ્રદેશ, સેન્ટ જોસ એટલે હાલનું ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે બાળકો હાલનું કલકત્તામાં કોઠીઓ સ્થાપી. જુઓ, અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપવામાં આવી બાળકો? જુઓ અહીંયા સુરતની અંદર. ક્યારે સ્થાપવામાં આવી? તો 1613. કોના દ્વારા? સર ટોમસ રો દ્વારા. વેપાર કરવાની છૂટ કોની પાસેથી લીધી? બાળકો જહાંગીર પાસેથી. શરૂઆતમાં કંપનીએ ક્યાં કોઠીઓ સ્થાપી? તો કે ભાઈ સુરતમાં, ભરૂચ અને અમદાવાદમાં. એમાં સૌ પ્રથમ સુરતની અંદર 1613. પણ ગુજરાતમાં આવનારો પ્રથમ અંગ્રેજ વિલિયમ હોકિંગ્સ, ભારતમાં આવનારો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ કેપ્ટન, તો કે વિલિયમ હોકિંગ્સ, ક્યારે? 1608. પરંતુ પરવાનગી વેપાર કરવાની મળતી નથી. ત્યાર પછી બાળકો જોઈએ 1668. હા જુઓ બાળકો, સ્ટેપ બાય સ્ટેપ. સોશિયલ સાયન્સમાં હંમેશા યાદ રાખવા માટે આપણે સ્ટેપ યાદ રાખવા પડે. 1600 ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1608 વિલિયમ હોકિંગ સુરત બંદરે આવે, પરંતુ વેપાર કરવાની છૂટ પરવાનગી મળતી નથી. 1613ની અંદર સર ટોમસ રો જહાંગીર પાસેથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવે છે. અને 1668 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાપના થઈ, આગમન થયું. જુઓ બાળકો, 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1668 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. જુઓ બાળકો, ખાસ યાદ રાખજો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. એમસીક્યુમાં પૂછાઈ શકે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન, તો 1668. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, તો 1600. હા, બે વચ્ચે થોડું ઘણું કન્ક્લુઝન છે, યાદ રાખજો બાળકો. હવે 1668 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ભારતમાં થાય છે. સમય જતાં એમણે ફ્રેન્ચોએ માહે, કરાઇકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ જેવા પ્રદેશોમાં વેપારી મથકો સ્થાપ્યા. 1668 ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે તો એને શરૂઆતમાં માહે છે, કરાઇકલ છે, પોંડિચેરી છે, ચંદ્રનગર અને મછલીપટ્ટમ જેવા વિસ્તારોમાં પોતાના વેપારી મથકો સ્થાપે છે. હવે બાળકો શું થાય છે કે ભાઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને તાકાતવર અને સક્ષમ કંપનીઓ હતી. એટલે બાળકો સ્વાભાવિક છે કે બંને વચ્ચે શું થશે? હરીફાઈ થશે. ભારતની અંદર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે હરીફાઈ થાય છે. અને આ હરીફાઈની અંદર ત્રણ વિગ્રહ થાય છે. કયા ત્રણ વિગ્રહ? તો ભાઈ ત્રણ કર્ણાટક વિગ્રહ થાય છે. કેટલા? તો ત્રણ કર્ણાટક વિગ્રહ થાય છે. કોની કોની વચ્ચે બાળકો? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને વચ્ચે ત્રણ કર્ણાટક વિગ્રહ થાય. શા માટે થાય છે? કે ભાઈ ભારતની અંદર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે, પોતાની તાકાત જમાવવા માટે ત્રણ કર્ણાટક વિગ્રહ. અને અંતે બાળકો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થાય છે. કોનો પરાજય થાય છે? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. તો સૌથી વધુ તાકાતવર કોણ હશે બાળકો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. બરોબર? ઓકે ઓકે. આગળ આમ સત્તા સંઘર્ષના અંતે
બંને વચ્ચે સેના સંઘર્ષ હતા, સત્તા સંઘર્ષમાં. અંતે ફિરંગીઓ પાસે એટલે કે પોર્ટુગીઝો પાસે ત્રણ પ્રદેશ વધે. કયા? દીવ, દમણ અને ગોવા. ખાસ યાદ રાખજો બાળકો, ખૂબ જ આઈએમપી સમજજો. એમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સત્તા સંઘર્ષ માટે ત્રણ કર્ણાટક વિગ્રહ થાય છે, જેમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થાય છે સત્તા જમાવવામાં, અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થાય, અને અંતે પોર્ટુગીઝો એટલે ફિરંગીઓ પાસે ત્રણ પ્રદેશ રહે. કયા? દીવ, દમણ અને ગોવા. અને જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોન્ડિચેરી રહે છે. બાળકો એક વાક્યમાં ને એમસીક્યુમાં હશે કે નીચેનામાંથી ફિરંગીઓ પાસે કયો પ્રદેશ સત્તા સંઘર્ષને અંતે વધે? તો કે દીવ, દમણ ને ગોવા. જોઈ લેજો અહીંયા ફરી એક વખત. અને ફ્રેન્ચો પાસે કયા પ્રદેશો વધે? તો કે ભાઈ ચાર પ્રદેશ વધે છે. કયા કયા? ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોન્ડિચેરી. ખાસ યાદ રાખજો. અને બાળકો યાદ રાખજો, ડચ પ્રજા કાયમને માટે ભારતમાંથી જતી રહે છે. ડચ પ્રજા કાયમને માટે ભારતમાંથી જતી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન વિશે જોયું. આજે જે ચલાવ્યું હોય તમારે ફેલબુકમાં લખી લેવાનું રહેશે. હવે પછીનું આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.